આસપાસ એકમ પર નથી. ઠંડુ કે ગરમ તેના વિશે આગળ માહિતી મેળવીશું. તો જોઈએ પાના નંબર 144 ઉપર કે આ કરો અને ચર્ચા કરો. તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે? તો હા, કોઈ એક વ્યક્તિ આપણા ઘરમાં કોઈ ચશ્મા પહેરતા હોય તો એ ચોખ્ખા કરવા માટે ફૂંક મારે છે અને ત્યારબાદ એ કાપડની મદદથી સાફ કરે છે. મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે કે આપણું મોંમાંથી જે હવા નીકળે છે ભેજવાળી હોય છે. ભેજવાળી હોય છે એટલે જ્યારે એ ચશ્માના કાચ સાથે અથડાય છે ત્યારે આપણને ટીપા સ્વરૂપે જોવા મળશે, જીવી જીવી રજકણો જોવા મળશે. હવે એ રજકણો ભીની હોવાથી કાચ ઉપર આપણે જ્યારે કપડું ફેરવીએ છીએ તો કાચ છે એ આખો ચોખ્ખો થઈ જાય છે. ત્યારબાદ કહીએ છીએ એક કાચ તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો. તમારે એક કાચ લેવાનો છે, મોંની નજીક લાવવાનો અને વારંવાર એના પર ફૂંક મારવાનો છે. હું 3 થી 4 વખત કાચ ઝાંખો દેખાય છે તો હા, કાચ છે કેવો દેખાશે? ઝાંખો દેખાશે, કારણ કે આપણે વારંવાર ફૂંક મારીએ છીએ. મોંમાંથી જે રજકણ હોય છે એના કારણે ઝાંખો થઈ જાય છે. તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો તો હા, બનાવી શકીએ. તમે અરીસાને અડીને લઈ શકો કે તે શાનાથી ઝાંખો થયું તો હા, કે આપણે જ્યારે શ્વાસ બહાર એની સાથે એના ઉપર ફૂંક મારીએ છીએ ત્યારે એમાં ભેજ થાય છે. એ ભેજવાળી હોવાના કારણે એ આપણને ઝાંખો જોવા મળે છે. તમે મોંમાંથી જે હવા ફૂંકી હતી તે સૂકી હતી કે ભીની, એમાં થોડા ઘણા અંશે પાણીનું પ્રમાણ હોવાથી કેવી હોય? ભીની હોય છે એટલે એ ભીની હતી. તમારા હાથ તમારી છાતી ઉપર મૂકો, આપણા હાથ આપણી છાતી ઉપર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે? જ્યારે આપણે અંદર શ્વાસ લઈએ એટલે આપણી છાતી બહાર આવે, બરોબર? જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણી છાતી ક્યાં જાય છે? અંદર જાય છે. તમારી છાતીને માપો. મેં અહીં બોર્ડ ઉપર એક અંદાજિત માપ લખેલું છે. તમારા ઘરે જો માપપટ્ટી હોય એની મદદથી તમે તમારી છાતીનું જે માપ છે એ માપી શકો. સૌથી પહેલા ક્યારે માપવાનું છે? તમારા ઊંડો શ્વાસ લેવા. ઊંડો શ્વાસ લઈને લેવાનો એટલે તમારા મિત્રને કહેવાનું તમારી છાતીનું માપ માપી લો. તો ત્યારે મોટા ભાગે કેટલું એ અંદાજિત 24 સેમી માપ હોય છે. જ્યારે શ્વાસ લઈએ એટલે આપણી છાતીનું માપ બહાર બહાર આવીને ખુલી જાય છે એટલે એમની સાઈઝ એની વધી જશે. ત્યારબાદ હવે શ્વાસ બહાર કાઢવાનો છે. તમારા મિત્રને કહેવાનું કે છાતીનું માપ છે એ માપો, કે આપણે હવે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણી છાતી અંદર જશે એટલે માપ ઘટશે. તો મેં એ બહાર કાઢતી વખતે માપ લખેલું છે 23. ત્યારબાદ ત્રીજામાં તમારે બંનેના માપમાં જે તફાવત થાય છે એ લખવાનો છે. તો 24માંથી 23 બાદ કરો એટલે કેટલા સેમી આવશે? 3 સેમી. એવી જ રીતે આપણે જોવાનું છે 1 મિનિટમાં કેટલા શ્વાસ, 1 મિનિટની અંદર કેટલા શ્વાસ લેશું. તમારી આંગળી તમારા નાકની નીચે મૂકવાની છે. તમે જ્યારે નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો? તો હા, આપણે જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે હવાનો અનુભવ કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો મેડિકલ જગ્યામાં હા આવશે. 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો તે કરો. તમે આવતા હોય એવું લાગે છે તો હા, જયારે આપણે 30 ઘટના મારશું ને ત્યારે આપણે હાથ ચડી ગયો એટલે આવતા હોય એવું લાગે છે એટલે ખાલી જગ્યામાં આવશે હા. હવે ફરી 1 મિનિટમાં તમે જે શ્વાસ અંદર અને બહાર કાઢ્યો છે તે કરો. ફરીવાર આપણે જે ઉપર લઈને તે રીતે શ્વાસની પ્રક્રિયા છે તે મારે કરવાનું છે. હવે જ્યારે આપણે કૂદકા મારીએ છીએ એટલે શ્વાસ આપણે વધારે ઝડપથી લઈએ છીએ, વધારે ઓક્સિજનની જરૂર પડે છે. વધારે ઓક્સિજન માટે આપણે શ્વાસોશ્વાસ લઈ રહ્યા છીએ કેવી થઈ જશે? ઝડપી થઈ જશે. એટલે કે જે 2 વખત આપણે શ્વાસોશ્વાસ પ્રક્રિયા કરતા હતા એ કેટલી વખત થઈ જશે? 20 કે 22 સુધી થઈ જશે. 22 વખત આપણે 20 થી 22 ની વચ્ચે આપણે શ્વાસ લેવાની શરૂઆત કરી દઈશું તો એમાં આવશે 20 થી 22. પૂછ્યા પહેલા અને પછી તમારી ગણતરીમાં શું તફાવત આવ્યો? તો હા, શું તફાવત આવ્યો? 20 માંથી 13 બાદ કર્યો કેટલો તફાવત?
આવે. ત્યારબાદ છે તમારી અંદરની ઘડિયાળ. તમે બધાએ ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળ્યો છે. તમે ડોક્ટરને તમારી સાથેનો અવાજ સાંભળવા સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે. જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ ત્યારે આપણે તેમને સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરતા જોયેલા હોય છે. જ્યારે પોતાને કાનમાં રાખે છે ત્યારે આપણા અવાજ છે, હૃદયનો જે અવાજ હોય છે, ટીક ટીક, એ તેને સાંભળે છે અને તે ધબકારા અનુભવી શકે છે, ધબકારા પણ કરી શકે છે. અવાજ ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે અવાજ? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે અવાજ હૃદયમાંથી અવાજ આવે છે, છાતીમાંથી અવાજ આવે છે. શું તમારે છાતીમાં ઘડિયાળથી અવાજ કરે છે? તો હા, ઘડિયાળ લઈ શકાય એવું જે યંત્ર જેને હૃદય કહીએ છીએ તે આવેલું છે. શું તમે તમારા ધબકારા સાંભળ્યા છે? તમારા ખંભાથી ઘણી સુધી લાંબી રંગની ટ્યુબનો ટ્યુબના એક છેડે ગળી લગાવવું, ગળી તમારી છાતીની ડાબી બાજુએ મૂકવું, ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખવું. ત્યાંથી સાંભળશો તમે ધબકારાથી ઓવર સાંભળ્યો તો હા, એ સંભળાશો. તમારે ગળી જે લેવાનું છે એ પ્લાસ્ટિક પાઇપ લેવાની છે, ગળી પાઇપ લઈને લગાવી દેવાની. એ ગળીવાળો ભાગ છે આપણે ડાબી બાજુએ હૃદય એક બનાવવાનો છે, બરાબર, અને બીજો એક ભાગ છે કાને રાખવાનો છે. તો આપણે જે શ્વાસોશ્વાસ ક્રિયા કરીએ છીએ, જાતે હૃદય કામ કરી છે, એનો જે અવાજ છે આપણે કાન સુધી સાંભળી શકીએ છીએ. બીજી એક રીત છે, તમારો જે હાથ હોય છે એમાં તમારી કોઈ દબ ન લાગતી હોય છે, બરાબર, તમે એના ઉપર હાથ નાખો આવી રીતે. અને જે ડોક્ટરનો વાત છે, સાથે ધબકારાનો વાત છે, તો તમે ત્યાં પણ અનુભવી શકો છો, વધ્યા પર તમે એનો અનુભવ કરી શકો છો, બરાબર. તમારે હાથને જો તમને લગ ન મળે, રસ ન મળે, તો તમારે તમારા હાથને થોડા થોડા સમય ફેરવતી રહેવું, એટલે તમને ચોક્કસ એનો અંદાજ આવી જશે. ત્યારબાદ આપણે જોઈએ આપણે હવાનો પ્રવાહ. આ માટે શું કરવાનું છે? તો 10 થી 15 સેમી ત્રિજ્યાનો તમારે કાગળ મૂકવાનો છે. આ કાગળને સર્પાકાર કાપવા, ચિત્ર એકમાં જે બતાવ્યું છે સર્પા સાપ આકારમાં કાપવાનું છે, અને ચિત્ર બેમાં બતાવ્યું કાપ્યા પછી એવો થવો જોઈએ. તેને લટકાવવા કાઠ માટે, તેને લટકાવવા માટે કાઠ દોરી કરી બાંધો. હવે સાપ પતંજલન કરવા તૈયાર છે. સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. આ માટે તમે ગરમ ચા, ગરમ પાણી કે સળગતી સળગતી જે મીણબત્તી હોય એ લઈ શકો છો. હવે ઉપરથી જુઓ સાપ કઈ દિશામાં ફરે છે. તમારે એની બાજુ લઈ જવાનું છે અને જોવાનું છે કે સાપ છે એ કઈ દિશામાં ફરે છે. જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે. જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરશે. જ્યારે હવા ઉપર જતી હશે તો એ ગોળ ગોળ ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે, પણ જ્યારે હવા છે નીચે તરફ વહેતી છે ત્યારે ઘડિયાળની વિરુદ્ધ આવી રીતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ગોળ ફરશે. આ સાપ સાથે પંખા નીચે ઉભા રહો, જુઓ તે કઈ દિશામાં ફરે છે. આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ તમે લઈ જાઓ અને તેના હલનચલનનું તમારે અવલોકન કરવાનું છે. શું તમે સાપના હલનચલનથી સમજી શકો કે હવા ઉપર તરફ કે નીચેની તરફ રહે છે? તો હા, જ્યારે સાપ છે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે ત્યારે આપણે માની લેવાનું કે હવા જે ઉપરની તરફ જાય છે, જે હવા નીચેની તરફ જતી છે, સાપ છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ગોળ ફરશે. ત્યારબાદ આપણે શું થઈ ગયા? જ્યારે રમતા રમતા અમિત દિવાળ સાથે અથડાયું, તેનું કપાળ છે ફૂલી ગયું. દીદીએ તરત જ કાપ પાડ્યું, એમાં ફૂંક મારી અને અમિતના કપાળ પર રાખ્યું. તમારા મને દીદીએ કેમ આવું? આપણે જાણીએ છીએ જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વાપીએ છીએ ત્યારે આપણે એના પર ગરમ શેર કરીએ છીએ. શું કરે છે? ગરમ શેર કરીએ છીએ. સાપ હોય એના પર ફૂંક મારે છે અને ફૂંક પછી ગરમ હશે, એના કારણે સાપ છે ગરમ થશે અને ગરમ છે એ વસ્તુ હવે ત્યાં લગાવવા માટે દીદી છે એ ફૂંક મારી ત્યાં કામ કરતી હશે. એટલે જવા જોઈએ ત્યાં મિત્રનું કપાળ ખુલી ગયું છે. તેના પર દીદી ગરમ કપડાનો શેક કરવા ઈચ્છે, ગરમ કપડાનો શેક કરવામાં સાપનું મોટું હોય તેના પર ફૂંકો મારવાથી તે શ્વાસની ગરમીથી શું થાય છે? ગરમ થાય છે અને વાગ્યા પર મૂકતા તેને ગરમાવો પડે છે.
આજે આપણે અહીં સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.